પાસના જિલ્લાના કન્વીનર સહિત 5ની અટકાયત કરવામાં આવી હતી. પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની અટકાયતના વિરોધમાં પાસનું એપિસેન્ટર ગણાતા ઉપલેટા તાલુકાના ભાયાવદરના સરદાર ચોક ખાતે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાયાવદરના પીઆઈ ધાંધલ દ્વારા આ લોકોને બધું બંધ કરવા સમજાવાયા હતા, પરંતુ મચક ન આપતા પાસના જિલ્લા કન્વીનર નયન જીવાણી સહિત 5 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. ભાયાવદર શહેરની અંદર ભાયાવદર પાટીદાર સમાજના 1000 માણસો, મહિલા તથા પુરુષો જે હાર્દિક પટેલની આજે ખોટી રીતે અટકાયત કરવામાં આવી તે બાબત ભાયાવદરના સરદાર પટેલ ચોકની અંદર રામધૂન બોલાવતા હતા ત્યારે ભાયાવદરના પીએસઆઈ શ્રી ધાંધલ સાહેબ મારી ધરપકડ કરેલી અને સાથે ભાયાવદરના ગ્રામજનોને ખબર પડતા ભાયાવદરના ગ્રામજનો આશરે 1000 માણસો ભાયાવદર પોલીસ સ્ટેશન ઉપર ત્યાં બાજુમાં મારુતિ હનુમાન દાદાનું મંદિર છે ત્યાં રોડ માથે બેસી અને ધૂન બોલાવવાનું ચાલુ કરેલું. ત્યાર પછી સાહેબની સમજાવટ બાબત કે વાતાવરણ ન બગડે તે બાબત એક આવેદનપત્ર આપી અને જે કાર્યક્રમ અમે પૂરો કરેલ છે આ આવેદનપત્રની અંદર અલ્પેશ કથિરિયા ઉપર જે રાજદ્રોહનો ગુનો લગાવ્યો છે એ તાત્કાલિક અલ્પેશ કથિરિયાને છોડવામાં આવે, સાથે 25 તારીખના હાર્દિકના આમરણ ઉપવાસમાં મંજૂરી આપવામાં આવે તે સાથે બધાએ એક સૂત્ર થઈ અને આવેદનપત્ર આપેલ. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા.